કોરોના સંક્રમણ અટકાવવા માટે સુરત મહાનગરપાલિકાએ લોકોના ધંધા રોજગાર અને જાહેર પરિવહનની સેવા બંધ કરી દીધી છે પરંતુ રોજ સંખ્યાબંધ લોકોના હાથ લાગે તેવી શેરિંગ સાયકલની સુવિધા બંધ કરી નથી જેથી રોજેરોજ અનેક લોકોના હાથમાંથી પસાર થતી સાયકલ લઈને સામાજિક કાર્યકર્તાઓએ સાયકલ સેનિટાઇઝ પણ કરાતી ન હોવાનું મુદ્દે સવાલ ઉભો કરવા પામ્યો છે સુરતમાં કોરોના કાળો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે સુરત મનપા કોરોના સંક્રમણ ઘટાડો અનેક મોરચે કામગીરી કરી રહી છે અને લોકોના ધંધા રોજગાર પણ બંધ કરાવી રહી છે તો સુરત મનપાના સાયકલ શેરિંગ પ્રોજેક્ટ ટીઆલ શહેરમાં કોરોના સંક્રમણ વધી શકે તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના સામાજિક કાર્યકર્તા ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં અનેક જગ્યાઓએ સાયકલ શેરિંગ પ્રોજેક્ટ હેઠળ સાયકલ સ્ટેન્ડમાં સાયકલ મુકાય છે તે સાયકલને રોજ સંખ્યામાં લોકો ચલાવી રહ્યા છે પાલિકાના સાયકલ સ્ટેન્ડ પર સેનિટાઈઝરની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને રોજ સેંકડો લોકો પાલિકાને સાયકલનો ઉપયોગ કરી રહ્યા છે એક વ્યક્તિ સાયકલ સ્ટેન્ડ પર મૂકે ત્યારબાદ બીજા વ્યક્તિ આ સાયકલ લઈને જતા હોય છે જે કારણથી હેલ્થ બને જીમ બંધ કરાવ્યા તે જ કારણો વચ્ચે આ સાયકલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને જો એ એક પોઝિટિવ વ્યક્તિએ સાયકલનો ઉપયોગ કર્યો હોય તો આ સંક્રમણ અનેક લોકોમાં ફેલાઈ શકે છે હાલ તો લોકોને સલાહ આપતી અને લોકોને દંડ કરતી સુરત મનપા પોતાના પ્રોજેક્ટમાં બેદરકારી દાખવી રહી હોય ત્યારે જો સાયકલ શેરિંગથી કોરોના સંક્રમણ વસે તો તેનું જવાબદાર કોણ તેવા પ્રશ્નો હાલ થઈ રહ્યા છે અઝીર ખુરશી ન્યૂઝ